Rasoi Ni Rangat, Rasoi Ni Rangat, Rasoi Ni Rangat, Rasoi Ni Rangat. Saath mani ne maaniye, mehmano ni sangat, avnavi vaangiyo ni swaad ni chelicha. Haan, Rasoi Ni Che Rangat, Rasoi Ni Rangat, Rasoi Ni Rangat, are Rasoi Ni Rangat. નમસ્કાર, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનાર ચેનલના રસોઈની રંગત કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, રસોઈ એક એવો વિષય છે કે એમાં જેટલા પણ ઊંડા ઉતરીએ એટલી વધારે ને વધારે તમને કંઈ ને કંઈ નવું શીખવા મળે. રસોઈની કળામાં દરેક વાનગીમાં જો તમે એકદમ પરફેક્ટલી એટલે કે માપ અનુસાર બધી જ વસ્તુઓ નાખો તો એનો સ્વાદ કંઈક અલગ આવતો હોય છે. અને આવું કાર્ય કરી શકે છે એક રસોઈ નિષ્ણાત, જે તમને શીખવાડે છે કોઈપણ વાનગીમાં એકદમ માપસરના જે પણ ઇન્ગ્રેડિયન્ટ છે એટલે કે સામગ્રી છે એ કેવી રીતે વાપરી શકાય. તો આજે અમે આવ્યા છે એવા જ એક રસોઈ નિષ્ણાતના ત્યાં. એ તમને શીખવાડશે એકદમ માપસર પ્રમાણસર વસ્તુઓને ઉપયોગ કરીને કેવી રીતે તમે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો. અમે આવ્યા છીએ નીતિ અવસ્થીના ઘરે. નીતિબેન, સ્વાગત કરીએ છીએ આપનું રસોઈની રંગત કાર્યક્રમ. થેન્ક યુ ફાલ્ગુની. હવે મેં કહી દીધું છે આપ રસોઈ નિષ્ણાત છો અને ઘણી બધી કોમ્પિટિશન પણ જીત્યા છો અને ઘણી બધી કોમ્પિટિશનમાં ભાગ પણ લીધો છે, સાથે તમે શીખવો પણ છો. તો આજે પહેલાં દર્શક મિત્રોને કઈ વાનગી શીખવવાના છે એની માહિતી આપીએ અને પછી વાતચીતનો દોર ચાલુ કરી અને વાનગી શરૂ કરીએ. ચોક્કસ ફાલ્ગુની, આજે આપણે મારું ફેવરિટ જે ફૂડ છે થાઈ ફૂડ એનાથી શરૂઆત કરીએ અને એક બહુ જ હોટ અને સ્પાઇસી એવો સૂપ આપણે બનાવવાની શરૂઆત કરીએ. જી, એટલે એકદમ સરસ તીખો સૂપ બનાવવાના છે આપણે. હા, ચોક્કસ. સૂપનું નામ શું છે? સૂપનું નામ છે ટોમ યમ સૂપ. અરે વાહ, એકદમ ફ્લેવરફુલ, ટેંગી અને સ્પાઇસી સૂપ બનશે. વાહ, નામ તો બહુ જ સરસ છે, એટલે આઈ એમ શ્યોર કે એકદમ સરસ સૂપ બનવાનો છે. તો પહેલાં આપણે એના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ, એટલે કે સામગ્રી શું લેવાની છે એમાં. ચોક્કસ, થાઈ ક્યુઝિનમાં બહુ જ જાણીતી એવી લીલી ચા એટલે કે લેમન ગ્રાસ, પછી કોથમીર એની દાંડી સાથે જ આપણે લેવાની છે. એ સિવાય છે આદુ, લસણ, મરચાં અને લીંબુ, ફુદીના અને તુલસીના આવી રીતે તાજા ચૂંટેલા જ પાન લેવાના છે જેથી એની સોડમ બહુ જ સરસ આવે. એ સિવાય સિઝનિંગમાં સોયા સોસ, ચીલી સોસ, મીઠું, મરી પાવડર અને સૂપનો જે વેજીટેબલનો બેઝ છે એના માટે આપણે લેશું બ્રોકોલી, કટ કરેલા ગાજર અને રેડ બેલ પેપર્સ. એ સિવાય તેલ લીધેલું છે અને તાજું ખમણેલું ટોપરાનું છીણ અને ગાર્નિશિંગ માટે લીલી ડુંગળી. જી, એટલે સામગ્રી તો આપણી પાસે અત્યારે તૈયાર જ છે. તો પહેલાં આપણે સૂપ બનાવવાની શરૂઆત કરી દઈએ અને સાથે સાથે વાતો પણ કરીશું આપણે. ચોક્કસ ફાલ્ગુની, એના માટે એક પેનમાં આશરે 2-3 કપ જેટલું આપણે પાણી લેવાનું છે. ઓકે, આ સૌથી પહેલી આપણી શરૂઆત છે. આપણે એક પેનમાં પાણી લઈએ છીએ પહેલાં. હા, થાઈ ક્યુઝિન જે છે એ એકદમ એની ફ્લેવર, એની હેલ્થ અને એની સોડમ માટે જાણીતું છે. એટલે એમાં સુગંધનું વિશેષ મહત્વ હોય છે આપણે થાઈ ક્યુઝિન જ્યારે પણ બનાવતા હોય ત્યારે. હા, એની ફ્લેવર માટે જાણીતું છે પ્લસ એના હેલ્થ બેનિફિટ પણ બહુ જ છે. જી, આવી રીતે લીલી ચા બજારમાં અત્યારે અવેલેબલ જ છે. એ આપણે જનરલી એને બાંધીને નાખવામાં આવતી હોય છે પણ અત્યારે પાણી ઉકળવા આવે એટલે લીલી ચાની આખી જૂડી જ આપણે સ્ટોક બનાવવા માટે એમાં નાખી દઈશું. એ સિવાય આ કોથમીર છે. જી, અને એને પણ આપણે સારી રીતે ધોઈ અને દાંડી સહિત જ આ ઉકળતા પાણીમાં નાખવાનું છે. જી, લીલી ચાનું તો આરોગ્યની દ્રષ્ટિએ પણ સારું એવું મહત્વ છે એટલે બધી જગ્યાએ પ્રિફર કરવામાં આવતું હોય છે. તમને વજન ઉતારવું હોય તો પણ લીલી ચા પીવાનું કહેવામાં આવે છે. અને લીલી ચામાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ્સ રહેલા છે. જી, એટલે શું એડ કર્યું? એ તુલસી અને ફુદીનાના પાન છે, એ પણ અગેન ફ્લેવર માટે. જી, એ સિવાય લીલા મરચાં છે એને પણ આવી રીતે હાથથી જ તોડીને આપણે નાખીશું. ઓકે, 1-2 મરચાં લેવાના છે.
જો સ્પાઈસી વધારે ભાવતું હોય તો તમે વધારે મરચાં એડ કરી શકો. વધારે તીખું જોઈએ તો વધારે મરચાં નાખો. એ સિવાય લસણની કળીઓ છે આશરે 6-7, આવી રીતે આખી જ કળી છે એ આપણે પાણીમાં નાખવાની છે. આ બધા જે ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે વાપર્યા છે એ બધા જ ફ્લેવરફુલ છે, જેમ કે લીલી ચા છે, કોથમીર છે, લસણ છે, મરચાં છે, એ બધા ઉકળતા પાણીમાં આપણે નાખશું તો એની સોડમ રિલીઝ કરશે. એ સિવાય આ રીતે આદુનો કટકો છે એ પણ આપણે આવી રીતે તાજો જ કટ કરીને નાખશું અને 10 મિનિટ માટે આ પાણીને આપણે ઉકાળવાનું છે. તમે બધા જ કહ્યું પ્રમાણે સોડમ આવે એવા એવા ઇન્ગ્રીડિયન્ટ યુઝ કર્યા છે એમાં. ફાલ્ગુની, આઈ એમ શ્યોર કે તમને ખૂબ સરસ સુગંધ આવી રહી હશે. જી એકદમ, મેં કહ્યું એ પ્રમાણે કે પાડોશીને સુગંધ આવે ને એટલી બધી સુગંધ આવી રહી છે. હા, સાચી વાત છે. જરૂરથી કોઈ પૂછવા આવશે જ હમણાં કે શું બની રહ્યું છે અહીંયા. હા, ચેક કરી લઈએ. જી, તું જોઈ શકે છે કે એકદમ જે બી બધા ઇન્ગ્રીડિયન્ટ્સ હતા એની ફ્લેવર રિલીઝ થઈ છે. હવે જ્યારે પાણી ઉકળતું હોય ત્યારે જ આપણે એમાં મસાલા કરીશું, જેથી મરી છે, મીઠું છે, એ બધા સરસ રીતે એમાં ભળી જાય. જી, આશરે 1-1 ટેબલ સ્પૂન જેટલા મરી નાખીશું. જી, અને લીંબુનો રસ છે એ પણ આમાં જ આપણે એડ કરી દઈશું. જી, અડધું લીંબુ નાખી, અડધું લીંબુ. હવે સ્ટોક આપણે ગાળી લઈએ. જી, આવી રીતે કોઈ બી બાઉલ લઈ અને આપણે જે થાઈ સ્ટોક રેડી કર્યો છે તે લગભગ બધા જ સત્વા આમાં આવી ગયા છે. બધા જ સત્વા આમાં આવી ગયા છે અને જે બી ફ્લેવર છે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સની એ અગેન આ સ્ટોકમાં આપણને મળી રહેશે. ફાલ્ગુની, આપણો થાઈ અને એકદમ સુગંધી એવો સ્ટોક રેડી છે. જી, આગળની પ્રોસેસ કરીએ. જી, ચોક્કસ. એક પેન લઈએ, એમાં થાઈ ક્યુઝિનની એક વિશેષતા છે કે જેટલું ટેસ્ટફુલ અને સુગંધી એ ક્યુઝિન છે એટલું જ હેલ્ધી પણ છે. જી, આપણે 1-2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. ઓકે, મોટી ચમચી યુઝ કરવાની છે. હા, ઓકે. તેલ માટે સૌથી પહેલાં આપણે થાઈ ક્યુઝિનમાં જે બધા શાકભાજી વપરાય છે એમાંનું એક બ્રોકોલી છે. જી, 1 કપ જેટલું બ્રોકોલીનું માપ છે. એની સાથે સાથે થાઈ ક્યુઝિનમાં મશરૂમ છે, બ્રોકોલી છે, બેબી કોર્ન્સ છે, એ બધું વધારે વપરાય છે. એ સિવાય અલગ અલગ કલરના જે કેપ્સિકમ જેને બેલ પેપર્સ કહે છે એ પણ એટલા જ પ્રમાણમાં વપરાય છે. પણ અત્યારે આપણે થોડું કલર વેરિએશન અને હેલ્થને ધ્યાનમાં રાખી અને ગાજર પણ લીધા છે. જે રેડ બેલ પેપર્સ છે. ઓકે, એટલે લાલ શિમલા મિર્ચ જે બજારમાં મળતા હોય છે એ જ છે. ઓકે, એને સરસ રીતે પહેલાં આપણે શિમલા મિર્ચ તો અત્યારે બધા જ કલરના અવેલેબલ હોય છે એટલે ગ્રીન પણ લઈ શકીએ, યલો પણ લઈ શકીએ. હા, અને આમાં તમે રેડ કલર યુઝ કર્યો છે. હવે જ્યારે વેજીટેબલ સંતળાય ત્યારે જ એમાં આપણે વેજીટેબલના ભાગનું મીઠું ઉમેરીશું. જી, જ્યારે આપણે સ્ટોક બનાવતા હતા ત્યારે આપણે મીઠું નહોતું ઉમેર્યું એટલે એ ભાગનું મીઠું પણ આમાં નાખશું. જી, એ સિવાય સિઝનિંગમાં 1-2 ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ. જી, 1-2 ટેબલ સ્પૂન જેટલો રેડ ચીલી સોસ. મેં અગાઉ કહ્યું એમ કે જે આપણે સ્ટોક તૈયાર કર્યો છે એમાં જ બધા મસાલા અને ફ્લેવર્સ છે, તે છતાં પણ વેજીટેબલ જે આપણે સાંતળીએ છીએ એનો ટેસ્ટ બ્લેન્ડ ના થાય એના માટે આપણે એમાં મસાલા કરીએ છીએ અત્યારે. જી, એ સિવાય આપણે થોડોક મરી પાવડર એમાં એડ કરીશું, ઓલમોસ્ટ 1/2 ચમચી. અને આને ઓવરકૂક નથી કરવાના, જસ્ટ થોડા સંતળાય અને થોડા સોફ્ટ થાય એટલી જ મિનિટ સુધી એને સાંતળવાના છે. મસાલા મિક્સ થાય એ માટે આપણે એને ઢાંકીને થોડીક વખત ચડવા દઈએ છે અને ત્યાં સુધી અમે લઈને આવીએ છીએ એક નાનક રવિરામ. તમે ક્યાંય જતા નહીં. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું રસોઈની રંગત કાર્યક્રમમાં. નીતિજી, હવે મને એવું લાગે છે કે શાકભાજી ચડી ગયા હશે આપણા. ચોક્કસ ચડી ગયા હશે, ચેક કરી લઈએ. જી,
ફાલ્ગુની તું જોઈ શકે છે કે એકદમ સોફ્ટ થઈ ગયા છે વેજીટેબલ્સ. આપણે જે સ્ટોક રેડી કર્યો હતો એ અગેન આપણે આમાં ટ્રાન્સફર કરીશું જી, અને 5 મિનિટ માટે એને ફરીથી ઉકળવા દઈએ છીએ જી. આ જે સૂપ છે એ ક્લિયર સૂપની કેટેગરીમાં આવે છે જી, અને એપેટાઈઝર સૂપ તરીકે તમે લઈ શકો, કારણ કે આમાં ફુદીના છે, કોથમીર છે, લીંબુ છે, આદુ છે, એ બધું જ તમારી ભૂખ ઉઘાડનારું છે. એટલે જમ્યા પહેલાં આ સૂપ તમે એપેટાઈઝર તરીકે લઈ શકો. તો આ ઉકળવા દઈએ છે 5 મિનિટ માટે, આપણો સૂપ ઉકળે પછી આપણે એને સર્વ કરવાની તૈયારી. ચોક્કસ. અને સૂપ જ્યારે ઉકળતો હોય ત્યારે થાઈ ક્યુઝિનનું એક બીજું મહત્ત્વની જે સામગ્રી છે એ છે નાળિયેર. અત્યારે તાજું જ ખમણેલું જે નારિયેળ છે એ આપણે લેશું, 1-2 ટેબલ સ્પૂન જેટલું. અગેન નારિયેળમાં એની સોડમ રહેલી જ છે એટલે અગેન એક ફ્લેવર આમાં એડ થશે જી. અને એ સિવાય લીલી ડુંગળીના પાન છે એ પણ આપણે જ્યારે સૂપ ઉકળતો હોય ત્યારે જ નાખીશું. ઓકે, તો આપણો સૂપ ઓલમોસ્ટ રેડી છે. ફાલ્ગુની, આપણો ફ્લેવરફુલ થાઈ સૂપ, ટોમયમ સૂપ તૈયાર છે. સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીએ. જી, ચોક્કસ. તું જોઈ શકે છે કે જ્યારે હું આમાં ટ્રાન્સફર કરું છું ત્યારે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે જી, અને એકદમ કલરફુલ એવો આપણો ટોમયમ સૂપ જે અગેન હેલ્ધી પણ છે એ રેડી છે સર્વ કરવા માટે. સર્વિંગ માટે એની સાથે આ પ્રમાણેની બ્રેડ સ્ટિક મેં તૈયાર કરેલી છે જી. બટરમાં ઓરેગાનો પ્લસ પેપ્રિકા, મીઠું, મરચું અને ગાર્લિક એ બટરમાં મિક્સ કરી અને એને બ્રેડની સ્ટ્રીપ ઉપર આવી રીતે એપ્લાય કરી અને પછી રોસ્ટ કરી છે. એની સાથે આપણે સર્વ કરીએ. જી, ચોક્કસ. તો ફાલ્ગુની, તૈયાર છે એકદમ ડિલિશિયસ અને હેલ્ધી એવો ટોમયમ સૂપ. દર્શક મિત્રો, આપે જોયું કે કેટલું સરસ થાઈ ટોમયમ સૂપ આપણે રેડી કર્યો. આવો સૂપ તમારે બનાવવા માટે જરૂર પડશે એની રીતની. તો ચાલો હું લખાવી દઉં આપને આની રીત. થાઈ ટોમયમ સૂપ. થાઈ ટોમયમ સૂપ બનાવવા માટે આપણને જોઈશે લીલી ચા 4-5 નંગ, કોથમીર 100 ગ્રામ દાંડી સાથે, ફુદીનાના પાન 2-3 નંગ, તુલસીના પાન 2-3 નંગ, આદુનો કટકો 1/2 ઇંચ, લસણ 6-7 કળી, ઊભા સમારેલા લીલા મરચાં 2-3 નંગ, મરી પાવડર 1 મોટી ચમચી, તેલ 2 મોટા ચમચા, ઝીણા સમારેલા શાકભાજી 1 વાટકો, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ 1 મોટો ચમચો, ઝીણી સમારેલી લીલી ડુંગળી 1 વાટકો, તાજું નારિયેળ ખમણેલું સજાવટ માટે. થાઈ ટોમયમ સૂપ બનાવવાની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં 3 કપ જેટલું પાણી લો. હવે તેને ઉકળવા દો. પછી તેમાં લીલી ચાની જોડી ઉમેરો. હવે તેમાં કોથમીર દાંડી સાથે ઉમેરો. પછી તેમાં ફુદીના અને તુલસીના પાન ઉમેરો. હવે તેમાં આખા લીલા મરચાં તોડીને નાખો. પછી તેમાં લસણની કળીઓ ઉમેરો. હવે તેમાં આદુનો ટુકડો ઉમેરો. પછી આ પેનને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી ઉકળવા દો. એ ઠંડુ થાય પછી તેને ગાળી લો એટલે સરસ સુગંધીદાર થાઈ સ્ટોક તૈયાર થઈ જશે. હવે એક પેનમાં તેલ ઉમેરો. પછી તેમાં સમારેલી બ્રોકલી ઉમેરો. હવે તેમાં ઝીણા સમારેલા ગાજર ઉમેરો. પછી તેમાં લાલ કેપ્સિકમની ચીરીઓ નાખો. હવે આ બધા જ શાકભાજીને બરાબર સાંતળો. પછી તેમાં મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં સોયા સોસ અને ચીલી સોસ ઉમેરો. હવે તેમાં મરી પાવડર નાખો. પછી તેને 5 મિનિટ માટે સાંતળો. તૈયાર થયેલો સુગંધીદાર થાઈ સ્ટોક ઉમેરો. હવે તેમાં ખમણેલું નારિયેળ ઉમેરો. પછી તેમાં લીલી ડુંગળીના પાન ઉમેરો. હવે તેને બરાબર ઉકળવા દો. તેને એક બાઉલમાં લઈ અને નારિયેળની છીણથી ગાર્નિશ કરી તૈયાર કરેલી ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરો. તો તૈયાર છે થાઈ ટોમયમ સૂપ. નીતિજી, થાઈ ટોમયમ સૂપ તો એકદમ બહુ જ, એટલે બહુ જ સ્વાદિષ્ટ હતો અને તમે કહ્યું પ્રમાણે સુગંધીદાર પણ એટલો જ હતો અને તમે કહ્યું પ્રમાણે ભૂખ લગાડે એવો હતો. એટલે બીજી વાનગી તો મને એવું લાગે છે કે તમારે પેટ ભરાય એવી બનાવવી પડશે. બીજી કઈ વાનગી બનાવીએ છીએ આપણે? બીજી જે વાનગી છે એ એકદમ ક્વિક છે, એકદમ ડિલિશિયસ છે અને છતાં પણ એકદમ હેલ્ધી છે. ચાઇનીઝ આપણે મમરાની ભેળ બનાવવા જઈ રહ્યા છીએ. તો આ ડિલિશિયસ તમે કહ્યું છે એ પ્રમાણે ચાઇનીઝ મમરાની ભેળ બનાવવા માટે
પહેલા તો તમારે દર્શક મિત્રોને સામગ્રી જણાવી પડશે કે આપણે એમાં શું વાપરવાના છીએ, કઈ છે સામગ્રી એની. ચોક્કસ ફાલ્ગુની, એના માટે આપણે લેશું પલાળેલા મમરા. જનરલી ચાઇનીઝ આઈટમમાં આપણે નૂડલ્સ છે કે રાઈસ છે એનાથી બનાવતા હતા, પણ આ એકદમ ઇન્સ્ટન્ટ છે, એના માટે આપણે પલાળેલા મમરા લીધા છે. જી, એ સિવાય ચાઇનીઝમાં વપરાતું એવું આદુ લસણની પેસ્ટ છે, કાંદા છે, કેપ્સિકમ છે, છીણેનું ગાજર છે, સિઝનિંગ માટે મીઠું મરચું અને 3 જાતના સોસીસ છે, અને ગાર્નિશિંગ માટે તળેલા શિંગદાણા, લીલી ડુંગળી, ફણગાવેલા મગ અને શેકેલા તલ છે. જી, એટલે સામગ્રી તો આપણી પાસે એકદમ રેડી છે, અને તમે કહ્યું પ્રમાણે લગભગ બધું જ ઘરમાં અવેલેબલ હોય એવું હોય, પ્લસ આમાં ફણગાવેલા મગનો ઉપયોગ કરી રહ્યા છે એટલે એકદમ હેલ્ધી છે. તો હવે બહુ રાહ નથી જોવી અને ફટાફટ શરૂઆત કરીએ. ચોક્કસ. પહેલાં શું કરીએ છીએ એના માટે, આપણે એક પેનમાં આશરે 2-3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈએ છીએ. જી, આમાં કોઈ પણ પ્રકારની પ્રી પ્રિપરેશનની પણ જરૂર નથી. ઘરમાં જે તમારી પાસે સામગ્રી હોય એને જ તમે મિક્સ કરી અને એક સરસ વાનગી બનાવી શકો છો. ચાઇનીઝમાં જેમ મેં કહ્યું એમ આદુ લસણ મરચાં એનું વિશેષ મહત્ત્વ છે ફ્લેવર માટે, એટલે આપણે એમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીશું લગભગ 1 ચમચી જેટલું. આદુ લસણની પેસ્ટ સંતળાય એટલે એમાં ચાઇનીઝમાં જે આપણે શાકભાજીઓ વાપરીએ છીએ જેમ કે કેપ્સિકમ છે, ગાજર છે, ડુંગળી છે, એ આપણે 1/1 નાખીશું. જી, લગભગ 1 સ્મોલ સાઇઝની ડુંગળી લીધી છે એ નાખીએ, અને ચાઇનીઝમાં વપરાતા જે આ બધા શાકભાજી છે એને પણ બહુ કૂક કરવાની જરૂર નથી, થોડા ક્રન્ચી જ રાખીશું. ઓકે, એટલે તમે અત્યારે જે વાપર્યા છે એમાંથી તો કોઈને કંઈ બ્લાન્ચ પણ કર્યા નથી કે બાફ્યા પણ નથી, કાચા જ શાકભાજી છે આપણી પાસે અત્યારે. એ સિવાય છીણેલું ગાજર છે. આ બધું જ બરાબર સંતળાઈ જાય અને ડુંગળીની સેજ જે કચાશ છે એ દૂર થાય એટલે એમાં મસાલા કરીએ. ચાઇનીઝ ક્યુઝિનમાં મેં જેમ કહ્યું એમ સોસીસનું બહુ મહત્ત્વ હોય છે, એટલે આપણે સિઝનિંગમાં સોયા સોસ ઉમેરીશું. જી, લગભગ 2-3 ટેબલસ્પૂન જેટલું. એ સિવાય ચીલી સોસ છે એ નાખીશું લગભગ 1-2 ટેબલસ્પૂન જેટલું. આ તમે રેડ ચીલી સોસ લીધો છે. હા, ગ્રીન ચીલી સોસ પણ આવતો હોય છે તો ગ્રીન પણ વાપરી શકાય. હા, એ પણ વાપરી શકાય, પણ અત્યારે થોડો કલર સરસ આવે એના માટે આપણે રેડ ચીલી સોસ લીધો છે. હા, એટલે ઘરમાં જે અવેલેબલ હોય વાપરી શકાય ખરા એમ? વાપરી શકાય, એના સ્વાદમાં કંઈ અલગ નથી આવતું, સ્વાદ ડિફર નથી થતો એનાથી. એ સિવાય સિઝનિંગમાં આપણે હજી થોડો એનો કલર એન્હાન્સ કરવા માટે 1/2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું નાખીશું, અને સ્વાદ અનુસાર મીઠું થોડુંક આમાં સાચવીને વાપરવાનું છે, કારણ કે આપણે જે સોસીસ એડ કર્યા એમાં પણ અગેન મીઠાનું પ્રમાણ રહેલું છે, એટલે મીઠું 1/2 ટેબલસ્પૂન જેટલું જ નાખીશું, એ તો સારું થઈ જાય. હા, અને ચાઇનીઝમાં મુખ્યત્વે જે નૂડલ્સ આપણે વાપરીએ છીએ મેંદાની બનાવટ હોય છે, જે અનહેલ્ધી કહી શકાય, પણ એના બદલે જો આવી રીતે તમે પલાળેલા મમરાનો ઉપયોગ કરો તો બાળકોને પણ આરામથી ગમતી ક્વોન્ટિટીમાં આપી શકાય, અને એ સિવાય આમાં કોઈ પ્રી પ્રિપરેશનની જરૂર નથી. જસ્ટ તમારે મમરાને પલાળવાના છે જેમ આપણે પૌવાને પલાળીએ છીએ એ જ રીતે પલાળેલા છે, અને આ મમરા આશરે 2 કપ જેટલા પલાળેલા મમરા છે એ આપણે એમાં એડ કરી દઈએ. જી, એટલે મમરાને પલાળીને પછી આપણે જે ચારણીથી નીકાળી દઈએ છીએ એવી જ રીતે કર્યું છે. પણ તો પણ થોડા છૂટા રહે એવી રીતે પલાળવાના છે મમરાને. જ્યારે તમે પલાળશો ત્યારે પૌવામાં જે આપણને પ્રોબ્લેમ થતો હોય છે કે એકબીજા સાથે ચોંટી જાય છે અથવા સોગી થઈ જતું હોય છે, મમરામાં એવું નહીં થાય. એક એક દાણો છૂટતો રહેશે અને છતાં પણ બિલકુલ ડ્રાય નહીં લાગે. જી, બસ આપણી આ ચાઇનીઝ જે ભેળ છે મમરાની એ તૈયાર છે. મમરાની આપણે સૂકી ભેળ છે અથવા આંબલીની ચટણી સાથેની ભેળ છે એ તો ખાતા જોઈએ છે, પણ આઈ એમ શ્યોર બાળકોને તમે આવું કંઈક આપો ગરમ ગરમ નાસ્તો તો બાળકોને બહુ જ મજા પડી જશે, એટલે એનો ચાઇનીઝ ટેસ્ટ ડેવલપ કરી દીધો છે આપણે ભેળનો. હવે આપણી આ ચાઇનીઝ ભેળ તૈયાર છે. જી, ગેસ ઓફ કરીએ. હવે સર્વિંગ બાઉલમાં જ ટ્રાન્સફર કરી લઈએ. જી,
અને આપણે સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીએ છીએ અને પછી આગળની જે પણ પ્રોસેસ છે એ કરવાનો છે આપણે. અને આપણે એકચ્યુઅલી અનમોલ્ડ કરીએ છીએ. જી, એટલે અનમોલ્ડ કરીને સર્વ કરશું જેથી થોડું એટ્રેક્ટિવ લાગે. આપણી ચાઇનીઝ જે મમરાની ભેળ છે એ રેડી છે અને વ્યવસ્થિત રીતે પ્રેસ કરી લઈએ અને એને અનમોલ્ડ કરી લઈએ. બાળકોને આવી રીતે આપ્યું હોય તો એ લોકોને તો ખરેખરમાં મજા જ આવે. આમાં આપણે કોબી ઉમેરી નથી. ચાઇનીઝ ક્યુઝિંગમાં કોબી પણ એટલી જ મહત્વની છે, એટલે આપણે એને કોબીના પાનથી ગાર્નિશ કરીશું. કોબીજના પાન પણ એડ કરી દીધા આપણે છેવટે. જનરલી તો આમાં અંદર સામગ્રી તરીકે વાપરતા હોઈએ છીએ આવી રીતે. અને આપણે થોડોક ક્રંચ આપવા માટે તળેલા શિંગદાણા લીધા છે, કારણ કે ભેળ હોય એટલે અંદર થોડો ક્રન્ચી ટેસ્ટ આવે તો બહુ જ સરસ લાગે. અને આ ચાઇનીઝ ભેળ સાથે આ જે તળેલા શિંગદાણા છે એ મારું પોતાનું ઇનોવેશન છે, પણ આઈ એમ શ્યોર કે જ્યારે તમે ટેસ્ટ કરશો ત્યારે તમને બહુ જ ભાવશે. ચાઇનીઝ ક્યુઝિનમાં એક બીજી વપરાતી વિશેષ વસ્તુ છે, એ છે તલનું તેલ અથવા તો તલ. અત્યારે આપણે ગાર્નિશિંગ માટે શેકેલા તલ લીધા છે. ચાઇનીઝ ક્યુઝિનમાં ફણગાવેલા મગ અને લીલી ડુંગળીનો પણ સારા એવા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે, એ પણ આપણે અગેન ગાર્નિશિંગમાં જ લઈએ. અને આ બધું મિક્સ કરીને ખાવાની આઈ એમ શ્યોર દર્શક મિત્રોને અને બાળકોને બહુ જ મજા આવશે. અને આ એક કમ્પ્લીટ મીલ તરીકે પણ તમે એને કહી શકો, કારણ કે આમાં રાઈસ ફ્લેક્સ એટલે કે મમરા છે, વેજીટેબલ્સ છે, સોસીસ છે, ફણગાવેલા મગ છે, શિંગ છે, એટલે ભરપૂર પ્રમાણમાં વિટામિન છે કે પ્રોટીન છે એ તમને મળી રહેશે. અને ફાઇનલી એના ઉપર થોડા તલ આપણે સ્પ્રિંકલ કરીશું. અને ચાઇનીઝ જે નૂડલ્સ છે અથવા કોઈ બી ચાઇનીઝ આઇટમ્સ છે એ સોસ વગર, ટમેટો કેચઅપ વગર અધૂરી છે, એટલે આપણે એને ટમેટો કેચઅપથી ગાર્નિશ કરીશું. એકદમ કલરફુલ બનાવી રહ્યા છો, એટલે જે પણ ગૃહિણીઓ પોતાના બાળકો સ્કૂલેથી આવે ત્યારે મમરા વઘારીને અંદર શિંગદાણા નાખીને તૈયાર રહેતી હોય એ ગૃહિણીઓ માટે તો આ એકદમ ઇનોવેટિવ વાનગી કહી શકાય, કારણ કે તમે તમારા બાળકો આવીને આવી રીતે સજાવીને કલરફુલ રીતે, આ મમરાની જ વાનગી છે. અને તમે જે મમરા વઘારો છો એમાં ટાઈમ લાગે છે, લગભગ એટલો જ સમય લાગવાનો છે આમાં, રાઈટ? પણ છતાંય બાળકોને કંઈક નવીન વાનગી મળશે, પ્લસ તમને પણ એક અલગ ટેસ્ટ મળશે. અને આ વાનગી ચાઇનીઝ અને ભારતીય વાનગીનું મિશ્રણ કરીને નીતિ જે તૈયાર કરી છે તો ચોક્કસથી બાળકોને ભાવશે. તમારે બનાવવા માટે જરૂર પડશે રીતની, ચાલો લખી લો રીત. મમરાની ચાઇનીઝ ભેળ બનાવવા માટે આપણને જોઈશે આદુ લસણની પેસ્ટ 1 મોટો ચમચો, ઝીણી સમારેલી ડુંગળી 1 નાનો વાટકો, ઝીણું સમારેલું કેપ્સિકમ 1 નાનો વાટકો, છીણેલું ગાજર 1/2 નંગ, સોયા સોસ 1 મોટો ચમચો, ચીલી સોસ 2 મોટા ચમચા, ટમેટો કેચઅપ સજાવટ માટે, પલાળેલા મમરા 2 કપ, લાલ મરચું પાવડર 1/2 મોટો ચમચો, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 2 મોટા ચમચા, તળેલા શિંગદાણા 2-3 મોટા ચમચા, ઝીણી સમારેલી લીલી ડુંગળી અને ઉગાડેલા મગ 2 મોટા ચમચા, શેકેલા તલ 1 મોટો ચમચો. મમરાની ચાઇનીઝ ભેળ બનાવવાની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો અને તેને સાંતળો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો અને સાંતળો. હવે તેમાં કેપ્સિકમ ઉમેરો. પછી તેમાં છીણેલું ગાજર ઉમેરી અને સાંતળો. ત્યારબાદ તેમાં સોયા સોસ ઉમેરો. પછી તેમાં ચીલી સોસ ઉમેરો. હવે તેમાં લાલ મરચું પાવડર નાખો. પછી તેમાં મીઠું ઉમેરો. હવે બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં પલાળેલા મમરા ઉમેરો. હવે બરાબર મિક્સ કરી લો. પછી તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લો અને અનમોલ્ડ કરી લો. હવે તેને કોબીજના પાનથી ગાર્નિશ કરો. પછી તળેલા શિંગદાણાથી સજાવો. હવે તેને લીલી ડુંગળી અને ફણગાવેલા મગથી સજાવો. પછી તેમાં શેકેલા તલ ભભરાવો. હવે ટમેટો કેચઅપથી બરાબર રીતે સજાવી અને સર્વ કરો. તો તૈયાર છે મમરાની ચાઇનીઝ ભેળ.
બંને ઇનોવેટિવ વાનગી હતી અને તમે કહ્યું પ્રમાણે બહુ જ હેલ્ધી પણ હતી અને જરૂરથી અમારા દર્શક મિત્રો ટ્રાય કરશે આ વાનગીઓ. દર્શક મિત્રો, તમને પણ નીતિબેનની વાનગીઓ ચોક્કસથી ગમી હશે. તો આ વાનગીઓ અમને આવીને શીખવાડવા બદલ રસોઈની રંગત કાર્યક્રમની ટીમ અને દૂરદર્શન પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ ફાલ્ગુની, મને પણ અહીંયા આવીને આ રસોડે વાનગી બનાવવાની અને દર્શક મિત્રો સાથે શેર કરવાની બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. જી દર્શક મિત્રો, તમે પણ ઈચ્છતા હોય કે તમારી આવી વાનગીઓ તમે અમારા વીવર સુધી પહોંચાડો તો તમે અમને લખી શકો છો આ સરનામે: નિયામક શ્રી રસોઈની રંગત કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ચેકરા, ડ્રાઇવિંગ રોડ, અમદાવાદ 38054. તો ફરી મળીશું રસોઈની રંગત કાર્યક્રમના આગામી એપિસોડમાં. ત્યાં સુધી ફાલ્ગુનીને આપો રજા. આવજો.